હાલમાં કચ્છમાં મેઘમહેર થઈ છે, પરંતુ મેઘમહેર થવાની સાથે જ તંત્રની કેટલીક બેદરકારી પરથી પણ પડદો હટ્યો છે. ભુજના આશાપુરા નગરમાં ગટરની સમસ્યાથી લોકો ત્રસ્ત બની ગયેલ છે. ઉપરાંત કેટલીક પાયાની સુવિધાઓનો પણ અભાવ છે. અહીં લોકો પાયાની સુવિધાથી પણ વંચિત છે. તેવામાં મેઘમહેર થતા ગટરના પાણી લોકોના ઘરમાં ભરાઈ જતા ખૂબ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપરાંત કેટલાકે તો ઘર રેડું મૂકીને જવાનો વારો આવી ગયો છે. આ વરસાદી માહોલમાં ગટરની સમસ્યાથી રોગચાળો ફેલાવાનો પણ ડર રહેવાસીઓને સતાવી રહ્યો છે. આ જોતા તંત્ર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતું હોવાનું સ્પષ્ટ નજરે પડી રહ્યું છે. આ અંગે અનેકવાર નગરપાલિકામાં રહેવાસીઓ દ્વારા અરજી કરવામાં આવેલ, પરંતુ તેઓને હંમેશા ખોટા આશ્વાસનો જ આપવામાં આવ્યા છે. તંત્ર દ્વારા આ બાબતે જાણ કરવા છતાં કોઈ તાકીદ લેવામાં નથી આવી. જો રોગચાળો ફેલાશે તો તે માટે જવાબદાર કોણ રહેશે? વહેલી તકે આ સમસ્યાનો નિવેડો લાવવા માંગ ઉઠવા પામી છે. રહેવાસીઓની સમસ્યાનો નિવેડો નહીં આવે તો ના છૂટકે તેઓ ગાંધી ચિંતિયા માર્ગે જશે તેવું જણાવ્યું હતું. મારું નામ છે રાણાભાઈ ગુરજીભાઈ મતિયા, અને હું અહીંયા 35-40 વર્ષથી અહીંયા આશાપુરા નગરમાં વસવાટ કરું છું. આશાપુરા નગરમાં પાયાની જે સુવિધાઓ છે એનો અભાવ છે. કોઈ પાયાની સુવિધા છે જ નહીં. વરસાદથી પાણી ભરાતું હતું એ અમે સહન કરી લેતા હતા, પણ હવે જે આ ગટરનું પાણી ચાલુ થઈ ગયું છે જેનાથી રોગચાળો ફેલાવાની ભીતિ છે. તંત્ર તો ખાલી ચૂંટણી હોય છે ત્યારે જ ખાલી એ લોકો આવે છે, જોઈ જાય છે, વરસાદ આવે અને પાણી ભરાય ત્યારે આવીને જોઈ અને ચાલ્યા જાય છે. બરાબર છે, એના પછી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી. લોકો ચાલી જ જવાના છે, કારણ કે આ ક્યાંય રસ્તો નથી. પાણી આવે છે તો ગટર મિશ્રિત પીવાનું પાણી, ગટર મિશ્રિત પાણી આવે છે. કોઈ આવવા જવા માટે રોડ રસ્તો નથી. ઘર સુધી પાણી આવી જાય છે ગટરના પાણીએ પણ, અને ત્યાં પણ આ મચ્છરનો ને આ માખીના ત્રાસથી લોકો ભાગી જ જાય, એમાં કોઈ સવાલ જ નથી. એટલી માંગો એ છે કે વરસાદી પાણી તો ઠીક છે, બરાબર છે, આ ગટરનું પાણી છે એ તાત્કાલિક ધોરણે એનું કામ ચાલુ કરવામાં આવે ને તાત્કાલિક ધોરણે એ કામ પૂરું કરવામાં આવે, એ ગટરનું પાણી બંધ કરવામાં આવે.